સુરત શહેરના ઓલપાડ તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે આ સ્થિતિમાં તંત્ર દ્વારા ઓલપાડમાં એનડીઆરએફની ટીમને મેદાનમાં ઉતારવામાં આવી છે તેમજ બચાવ અને રાહતની કામગીરી માટેની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે એક ધારા પડી રહેલા વરસાદને કારણે ઓલપાડ તાલુકાના ગામોમાં અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ઓલપાડમાંથી પસાર થતી સેના ખાડી બે કાંઠે વહેતી થઈ ગઈ છે અને તેના કારણે ખાડીના કિનારા પર રહેતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે આ સ્થિતિમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અગમચેતી વાપરીને ઓલપાડ તાલુકામાં એનડીઆરએફની ટીમને ઉતારવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા હાલમાં બે દિવસ માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને આગામી તારીખ તેર થી પંદરમી જુલાઈ સુધી વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે જેના કારણે સમગ્ર ઓલપાડ તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે તેમજ સ્થિતિ વિકટ બનવાની સંભાવનાઓ પણ વહીવટીતંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે જિલ્લા કલેક્ટર આયુષ ઓક દ્વારા ઓલપાડ તાલુકાના લોકોને કામ સિવાય બહાર ન જવા માટે અપીલ કરવામાં આવી છે સાથોસાથ ફ્લડ કંટ્રોલ રૂમ ખાતે પણ તમામ પ્રકારની વ્યવસ્થા સાથે તમામ સ્તરે સંકલન સાધવામાં આવે તે માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ઉલપાડ તાલુકામાં સોમવારે સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને ઉપરવાસમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે